એ ક્યાંક ને ક્યાંક અહીંયા આગળ સમાજને અથવા તો પોતાના શાસનને નુકસાન કરે એવી એવી કોઈ બાબત છે એમાં એવું જ્યારે પણ એમને લાગ્યું ત્યારે એમને મોડનાઇઝેશનના ટ્રેન્ડ ઉપર પણ ખાસ કરીને એક પ્રકારનો અંકુશ એક પ્રકારની બ્રેક મારવાનો પ્રયાસ એ થયો અને રાષ્ટ્રવાદીના જે આંદોલનનો પ્રબળ વેગ હતો અને લોકોની અંદર જે રાષ્ટ્રીય અસ્મિતાની જે આખી ભાવના છે એ ભાવના ઉદ્ભવી હતી તો એને પણ એ પ્રબળ વેગ વેગ જોઈને પણ અંગ્રેજોએ સતત ભારતના લોકો અંદરો અંદર ઝઘડતા રહે અંદરો અંદર એ લોકોની વચ્ચે લડાઈઓ થતી રહે એવા પ્રયાસો આપણને અહીંયા આગળ થતા જોવા મળે છે તો આ આખા મુદ્દાઓની સાથે સાથે આ આખી જે જુદી જુદી બાબતો છે એ જુદી જુદી બાબતો અહીંયા આગળ સૌથી વધારે વધારે મહત્ત્વની બનતી થાય છે અને એમાં કેવા કેવા લોકોને કયા કયા પરિબળોને કયા કયા ક્ષેત્રની અંદર અંગ્રેજો દ્વારા આ આખી એક આ પ્રવૃત્તિ ગતિમાન થાય તો એમાં સૌથી પહેલામાં પહેલી બાબત ખેડૂતો એ ખેડૂતોનો જે એક આખો વર્ગ હતો તો એમાં કારણ કે ભારતની મોટાભાગની પ્રજા ગામડાઓની અંદર વહેંચાયેલી પ્રજા અને ગામ ભારત એક સૌથી મોટામાં મોટો એક સૌથી મહત્ત્વનો કૃષિપ્રધાન પ્રધાન અર્થવ્યવસ્થા ધરાવતો દેશ હતો અને એમાં ખેડૂતો એટલે એ પાયાનો એકમ આ ખેતીની આખી વ્યવસ્થાની અંદર ગણાય તો એમાં કેવા કેવા મુદ્દાઓને કેવી બાબતો અંગ્રેજોએ સાંકળવાનો પ્રયાસ એ કર્યો કે જમીન મહેસૂલ પ્રથા અને જમીનદારી પ્રથા એક લાગુ કરવામાં આવી જમીનદારી પ્રથામાં જમીન માલિકો ખેડૂતો કે ગણોતિયાઓ પાસેથી કર ઉઘરાવી સરકારમાં જમા કરાવતા રૈયતવાળી પ્રથામાં વ્યક્તિગત ખેડૂતો પાસેથી સરકાર સીધું મહેસૂલ ઉઘરાવતી અને આ બંને પ્રથાથી સરકાર છે એ સરકાર જમીનની માલિક બની અને એક ત્રીજો નવો વર્ગ ઊભો થયો શાહુકારોનો નાણાં ગીરનારનો વર્ગ ઊભો થયો આખી જે ખેતીની અર્થવ્યવસ્થા હતી ખેતીની જે આખી એક સિસ્ટમ હતી એ સિસ્ટમ એવી હતી મિત્રો કે જેમાં ખેડૂતોને કેવી રીતે વધારેમાં વધારે આ દેશનો ખેડૂત કેવી રીતે વધારેમાં વધારે પાયમાલ થાય કેવી રીતે વધારે ને વધારે તારાજી સર્જાય એવા આખા પ્રયત્નો અંગ્રેજ શાસન દરમિયાન આપણને થયેલા જોવા મળે છે અંગ્રેજોએ કરેલા આપણને જોવા મળે છે અને જમીનદારી પ્રથાની અંદર જમીન માલિક અને એની સાથે ગણોતિયાઓનો વર્ગ આખો ઊભો થયેલો આપણને જોવા મળે છે ને જે જમીન માલિક છે એ ગણોતિયાઓ પાસે ખેતરની અંદર કામ કરાવે અને એના સંદર્ભમાં એ ગણોતિયાઓ પાસેથી જ કર ઉઘરાવે અને કર ઉઘરાવીને સરકારમાં જમા કરાવે રૈયતવાળી પ્રથામાં સરકાર સીધું જ ખેડૂત પાસે પાસેથી કર કરાવી અને સરકારમાં જે એ આખો કર છે જમા થાય આ બંને જે પ્રથા હતી એ બંને પ્રથાને કારણે મિત્રો અહીંયા આગળ એક એવી પરિસ્થિતિ નિર્માણ પામેલી જોવા મળે છે કે બંનેઓમાં સરકાર છે એ જ ઓવરઓલ જમીનની માલિક છે કદાચ આ સત્ય કદાચ આ વાસ્તવિકતા કદાચ આ બાબત છે એ બહુ ઝડપથી કદાચ સમજાણી નહીં હોય એ સમયના લોકોને અથવા તે બાબતને એટલે સૌથી વધારેમાં વધારે પાયમાલી કારણ કે વધારેમાં વધારે પાયમાલી ત્યાં ઊભી થતી હોય જોવા મળ્યું અને ત્રીજી મહત્ત્વનો મુદ્દો અહીંયા આગળ જે એક ત્રીજો એક નવો વર્ગ ઊભો થાય છે જેને લીધે ગ્રામીણ અર્થવ્યવસ્થા ખરા અર્થમાં તૂટવાની એક જે શરૂઆત થઈ અને એ હતી કે જ્યારે જમીન મહેસૂલની આખરી નીતિ મહેસૂલ ભરવાની જે આખી એક આખી આખરી પરિસ્થિતિ ઊભી થઈ તો એમાં પણ એવો જ મહત્વનો મુદ્દો ઊભો થયો કે શાહુકારો નાણાં ધીરનાર લોકોનો એક આખો વર્ગ છે એ વર્ગ ઊભો થાય છે અને આ વર્ગ નાણાં આપે છે વ્યાજે ઊંચું વ્યાજનો દર લઈ અને ખેડૂતને એ નાણાં આપે એ પોતે પોતાનું મહેસૂલ ભરી શકે એટલા માટે એ નાણાં ધીરે અને પછી પેલો પરત કરી શકે નહીં એટલે એને કોઈપણ ભોગે આ એની એની કૌટુંબિક આર્થિક હાલત દિવસે ને દિવસે વધારેમાં વધારે કથળતી જાય એવું એક આખું ચિત્ર અહીંયા આગળ ઊભું થતું જોવા મળે છે એટલે આર્થિક જે વ્યવસ્થા હતી એ આર્થિક વ્યવસ્થા કે જે ગ્રામીણ અર્થવ્યવસ્થા જે કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થા એની ઉપર કે જેની ઉપર સૌથી વધારેમાં વધારે પ્રભુત્વ ખેડૂતોનું ને આ બધાનું હતું એને સૌથી પહેલાં પહેલી આ અંગ્રેજોનો પ્રહાર છે એ પ્રહાર આ જમીનદારી પ્રથા રૈયતવાળી પ્રથા અને આ શાહુકારોનો જે વર્ગ છે એ વર્ગની જે આખી ક્લાસ સિસ્ટમ જે ઊભી થઈ એ ક્લાસ સિસ્ટમના આધારે અહીં આગળ આપણને એનો એને નષ્ટ થતું આપણને ગ્રામીણ જીવન અને આર્થિક જીવન છે જે છે એની પરનો પ્રહાર આપણને જોવા મળે છે મિત્રો આની પછીની જે એક વાત છે એ એનો જે બીજો મહત્ત્વનો મુદ્દો આવે છે કે ભારતમાં વસતી જનજાતિઓ આદિવાસીઓ અને આ આદિવાસીઓના સંદર્ભમાં આદિવાસી વિસ્તારોમાં નાણાં ધીરનાર વેપારી જમીન પડાવનાર કોન્ટ્રાક્ટરોનું દબાણ છે વધ્યું આદિવાસીઓએ સામ્રાજ્ય વહીવટ પ્રવેશ સામે વિરોધ કર્યો અઢારસો સડસઠથી ફરતી ખેતી ખેતી પર પાબંદી આવી અઢારસો સિત્તેરમાં સામ્રાજ્યવાદે જંગલો પર કાબુ મેળવ્યો લાકડા ભેગા કરવા પશુ ચરાવવા આ બધી બાબતો પર અંગ્રેજોએ છે એ ખાસ કરીને પ્રતિબંધ મૂકવાની છે શરૂઆત કરી આદિવાસીઓએ આ બધાનો વિરોધ કર્યો અને સરકારે તેમના પર દમન ગુજાર્યું પહેલું આવ્યું ખેડૂતો અને ત્યાર પછી આવ્યા આદિવાસીઓ એટલે આદિવાસીઓને પણ જે લોકો નાણાં આપતા હતા વેપારી જમીન એ બધા કોન્ટ્રાક્ટરોનું દબાણ એમની ઉપર વધવા લાગ્યું અને સૌથી વધારે વધારે કે જે ફરતી ખેતી કરતા હતા જેમાં બળદની ગાડાની કદાચ કંઈક કોઈ જરૂર પડતી નહોતી ઓછામાં ઓછા સંસાધનો દ્વારા જે ફરતી ખેતી થતી હતી એની ઉપરની જે પાબંદી આવી અને એના સંદર્ભમાં એ સામ્રાજ્યવાદે જે અંગ્રેજી શાસન હતું એણે સૌથી વધારેમાં વધારે મહત્ત્વનું કાર્ય કર્યું જંગલો પર જે પોતાનો કંટ્રોલ છે એ કંટ્રોલ મેળવવાનું એક શરૂઆત છે કરી અને પરિણામે આદિવાસીઓ એના કેટલાક વિદ્રોહો છે એ વિદ્રોહ થયા એ વિદ્રોહને કારણે આખી આખી એક ઘટના અને આખી બાબત છે ત્યાં આગળ આપણને ઊભી થતી જોવા મળે છે અને એ વિરોધ થયો એના પરિણામે સરકારે એમના પર દબન ગુજારી અને પોતાની જે મનમાની છે પોતાની જે ઈચ્છા પ્રમાણેનું કાર્ય છે એ કરાવવાની શરૂઆત છે એ થઈ મિત્રો આની પછીનો જે મહત્વનો મુદ્દો આવે છે એ છે શિક્ષણને લગતા કેટલાક સુધારાઓની વાત અહીંયા આગળ અંગ્રેજી શાસનના સંદર્ભમાં સમજવી અનિવાર્ય છે જોવા જેવી છે શિક્ષણ અને સુધારાઓમાં પાશ્ચાત્ય સંપર્કથી આધુનિક વિચારો ભારતમાં પ્રવેશ્યા મિત્રો કદાચ આ એક જે મુદ્દો છે એ મુદ્દો અહીંયા સૌથી વધારે અગત્યનો અને સૌથી વધારે ચર્ચા કરવા જેવો લાગે છે કે પાશ્ચાત્ય સંપર્કથી આધુનિક વિચારો ભારતમાં પ્રવેશ્યા અથવા તો પાશ્ચાત્ય જ્યારે પણ ઇતિહાસના સંદર્ભમાં કોઈ પણ વાત કરતા હોઈએ છીએ ત્યારે બહુ આશ્ચર્ય ખરેખર થતું હોય છે કે પાશ્ચાત્ય સંપર્કથી આધુનિક વિચારો એટલે પહેલાં શું ભારતમાં કોઈ જ્ઞાન હતું જ નહીં અથવા તો ભારતના લોકો કદાચ કોઈ બાબતો જાણતા જ નહોતા તો એવું નથી પાશ્ચાત્ય સંપર્કને કારણે જ અથવા તો પશ્ચિમના સંપર્કને કારણે જ ભારતમાં જ્ઞાન વધ્યું ભારતમાં ટેકનોલોજી વધી એવું નથી એ પહેલાં પણ ભારત આ બધી બાબતોમાં સમૃદ્ધ હતો ભારતેની પાસે આ બધી જ સારામાં સારી ટેકનોલોજી હતી કદાચ પ્લાસ્ટિક સર્જરી બહુ મોડી શોધાય છે અંગ્રેજો દ્વારા આપણે વિમાન શોધવાનો જે શ્રેય છે એ શ્રેય આપણે રોબર્ટ બંધુઓને આપીએ છીએ પણ એ પહેલાં પણ ભારતની અંદર વિમાનો શોધાયા છે ભારતની અંદર વિમાનો છે એની આખી વાત એક એક આખું સાયન્સ વૈમાનિક શાસ્ત્રની અંદર બહુ સરસ રીતે વિમાનોના સંદર્ભમાં આપવામાં આવી છે એટલે કેટલીક બાબતોમાં ઘણી વખત આપણી ઉપર ઇતિહાસના સંદર્ભમાં ક્યાંક વાત કરવા જતા હોય ત્યારે પાશ્ચાત્ય સંપર્કથી જ આ બધા પરિવર્તનો આવ્યા અથવા તો ભારત જ્ઞાનની દ્રષ્ટિએ નોલેજની રીતે બહુ પછાત હતું એવી એક વાત જ્યારે કરવામાં આવે છે ત્યારે ખેત સાથે કેવું પડે છે કે આ આટલું બધું પછાત ભારત ક્યારેય હતું નહીં તમે જે રીતની વાસ્તવિકતા કદાચ જે મૂકવા માટેનો પ્રયાસ અહીંયા આગળ થાય છે એ હતું નહીં અહીંયા આગળ એક શિક્ષણ અને સુધારોમાં ચોક્કસ પ્રકારે એક પાશ્ચાત્યવાદી વિચારોના સંપર્કમાં ભારતીય સમાજ છે એ આવ્યો હોય એવું આપણને જોવા મળે છે બીજી બાબત છે અહીંયા આગળ લોકશાહી સાર્વભૌમિકતા તર્કવાદ અને માનવતાવાદનો ભારતમાં ઉદભવ થયો પ્રાથમિક અને સામાજિક શિક્ષણની ઉપેક્ષા થઈ અંગ્રેજી શિક્ષણકારો ઉચ્ચ શિક્ષણના વિરોધી બન્યા સામ્રાજ્યવાદને ઉપયોગી થાય એ રીતનું શિક્ષણ વ્યવસ્થાનું માળખું ધ્યેય પદ્ધતિ અને અભ્યાસક્રમ છે એ ગોઠવ્યા એટલે જ્યારે શિક્ષણ આવ્યું પશ્ચા પાશ્ચાત્ય ઢબે જ્યારે ભારતની અંદર શિક્ષણ પ્રવેશ્યું ત્યારે આ બધી બાબતો ધીમે ધીમે ભારતની અંદર ઉદ્ભવી કે લોકશાહીની વાત છે ઉદ્ભવી હોય તો લોકશાહીના જે આખા વિચારો છે કદાચ ફ્રાન્સની ક્રાંતિ જે થઈ અને એ ફ્રાન્સની ક્રાંતિ પછી જે કંઈ પણ એણે આખા વિશ્વને જે મહત્ત્વના સિદ્ધાંતોની ભેટ આપી એમાં આ લોકશાહીની વાત પણ આવી જાય છે માનવતાવાદની પણ વાત આવી જાય છે સમાનતાની પણ વાત આવી જાય છે એવી જ રીતે પ્રાથમિક અને સામાજિક શિક્ષણની અંગ્રેજો અંગ્રેજી જે અંગ્રેજોએ જે ઢબે અહીંયા આગળ આપણી સમક્ષ જે આખી વાત મૂકી એમાં પ્રાથમિક અને સામાજિક શિક્ષણ જે આપણા ભારતીય સમાજમાં આપવામાં આવતું હતું એની ઉપેક્ષા થઈ અને સાથે સાથે સામ્રાજ્યવાદ પોતાનું સામ્રાજ્ય કેવી રીતે વધારે ને વધારે વિકસે એ પ્રકારનું જ આખું શિક્ષણ વ્યવસ્થાનું માળખું એનું ધ્યેય એની પદ્ધતિ અને અભ્યાસક્રમ છે એ ગોઠવ્યા આધુનિક ટેકનિકલ શિક્ષણની પણ અંગ્રેજો દ્વારા ઉપેક્ષા કરવામાં આવી અને સૌથી વધારે મહત્ત્વનો મુદ્દો કે શિક્ષણ માટે અંગ્રેજી ભાષા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો પરિણામે શિક્ષણનો જે વ્યાપ વધવો જોઈએ એ વધ્યો નહીં અને સામાજિક સાંસ્કૃતિક ઊંડી ખાય પેદા થઈ શિક્ષણ છે એ માત્ર શહેર અને ઉચ્ચ વર્ગનો ઇજારો છે એ ઇજારો બન્યો હોય એવું આપણને જોવા મળે છે મિત્રો આ તમે જોઈ શકો છો કે શિક્ષણ જે કંઈ પણ મહત્ત્વના મુદ્દાઓ અહીંયા આગળ રજૂ થયેલા આપણી સમક્ષ મૂક્યા મૂક્યા છે કે જે શિક્ષણ આવ્યું એ શિક્ષણમાં પણ જો અંગ્રેજી ભાષા પરનું પ્રભુત્વ ન હોય અંગ્રેજી ભાષાની જાણકારી બરાબર ન હોય એટલે મિત્રો આજના સંદર્ભમાં આ બહુ વધારે કહેવા યોગ્ય લાગે છે કે આજે પણ આપણે એ જ દિશામાં કદાચ પાછા અઢારમી કે ઓગણીસમી સદી તરફ કે વીસમી સદી તરફ આપણે પાછા જતા હોઈએ અને આજે પણ એવું જ અંગ્રેજી શિક્ષણનું પ્રભુત્વ વધતું જાય છે માતૃભાષા પરનું શિક્ષણનું જે પ્રભુત્વ છે અથવા તો માતૃભાષામાં જે શિક્ષણથી જે મેળવી શકાય છે એ વાત આજે પણ એટલી જો કે આજે તો વિશ્વ ભાષા તરીકે અંગ્રેજી એક પોતાનું પ્રભુત્વ મૂકતું જાય છે પણ અહીંયા આગળ એક સૌથી મહત્ત્વનો મુદ્દો હતો કે એ સમયમાં જ્યારે લખતા વાંચતા માંડ માંડ શીખી શકાતું હતું ત્યારે એવા સમયમાં અંગ્રેજી ભાષા પરનું શિક્ષણ છે એટલે શિક્ષણ એ માત્ર ગામે ગામ શિક્ષણની સંસ્થાઓમાં જે કંઈ પણ મુદ્દો ઉમેરવામાં આવ્યો જેને અંગ્રેજી સારું આવડે છે અથવા તો જે સારું અંગ્રેજી ભણી શકે છે એ જ લોકો આગળ વધારે ઉચ્ચ શિક્ષણ લઈ શકતા હતા એવી એક આખી પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ નિર્માણ પામી એટલે શિક્ષણ પણ અમુક જ વર્ગનું વર્ગનો ઇજારો છે અમુક જ વર્ગની ઇજારાશાયી એ શિક્ષણ ઉપર ઊભી થતી હોય એ શિક્ષણને લાગુ પડતી હોય એવી આપણને જોવા મળે છે એટલે ખેડૂતો આદિવાસીઓ અને ત્યાર પછી શિક્ષણ અને સુધારાઓ એની કેટલીક બાબતો જોઈએ હવે જે મુદ્દો છે એના સંદર્ભમાં આપણે લડાયક વંશો એ પણ એક બાબત અંગ્રેજોએ જે સંસ્થાનવાદી વારસાના સંદર્ભમાં કેટલીક મહત્ત્વના મુદ્દાઓ જોયા તો આપની સ્ક્રીન પર જોઈ શકો છો કે જે લડાયક વંશો છે એ લડાયક વંશ અંગેનો ખ્યાલ એમાં પણ આ એક સરસ આખો મુદ્દો અહીંયા આગળ રજૂ કરવાનો પ્રયાસ છે એ પુસ્તકમાં કરવામાં આવે છે કે ભારતીય લોકોને લડાયક અને બિનલડાયક બિનલડાયક એમ બે વંશમાં વહેંચીને પ્રાદેશિકતાના આધારે લશ્કરમાં ભરતી માટેની નીતિ અપનાવવામાં આવી બીજો એક મહત્ત્વનો મુદ્દો એમાં એ જ રીતે ઉમેરવામાં આવ્યો કે ટીબી મેકેનલી એ વોરેન હેસ્ટિંગ્સ પર લખેલા એક નિબંધમાં એવું સ્ટેટમેન્ટ કર્યું કે બંગાળી પુરુષોને એમણે નબળા અને સ્ત્રીઓ સાથે સરખાવ્યા હિંમત સાહસ સ્વતંત્રતા અને સત્યનિષ્ઠા જેવા ગુણો તેમના શારીરિક બંધારણને યોગ્ય નથી એમ તેમણે કહ્યું શીખ જાટ રજપૂત અને મરાઠાઓની તેમણે રેજીમેન્ટ ટુકડીઓ તૈયાર કરી અને સૈન્યમાં દેશદાજને બદલે જાતિવાદ પર વિભાગવાર જુદા જુદા એકમો થયા આ એક આખું જે બંગાળ છે જે પંજાબ છે જે રાજસ્થાન છે જે મહારાષ્ટ્ર છે એ આખી જે કંઈ પણ ઘટનાઓના ઘટનાક્રમના સંદર્ભમાં એમને આ એક લડાયક વંશ ઉપર જે એકબીજા માટેના જે પ્રેજ્યુડાઇઝ કહી શકાય એક પૂર્વગ્રહો જે પેદા થાય કે એવા પૂર્વગ્રહોવાળા જે સ્ટેટમેન્ટ છે જે એક આખી બાબત છે એ બાબત અહીંયા આગળ આપણને ઊભી થતી જોવા મળે છે કે લડાયક વંશ અંગેના ખ્યાલના સંદર્ભમાં અહીંયા આગળ આખી વસ્તુ આપણને ઊભી થતી જોવા મળે છે કે બંગાળીઓ એટલે એ લોકોની અંદર કોઈ લડાયકતા અથવા તો જે જોમ સાહસ આ બધું નથી જ્યારે શીખ જાટ રજપૂતની એ લોકોએ આખી એક ટુકડી છે ટુકડી તૈયાર કરી હોય એવું આપણને અહીંયા જોવા મળે છે અને સૈન્યમાં દેશદાજ હોવી જોઈએ કારણ કે કોઈ પણ સૈન્ય સારામાં સારી કેમ રીતે ક્યારે લડી શકે જ્યારે એની પાસે રાષ્ટ્રની અસ્મિતા હોય રાષ્ટ્ર માટે કંઈક કરી છૂટવાની ભાવના હોય તો એની એને બદલે એક એક જ સૈન્યની અંદર જાતિવાદ અને વિભાગવાદ જુદા જુદા એકમો ઊભા થયા અમે ભારતીયની જગ્યાએ અમે બંગાળી અમે શીખ અમે પંજાબી આ ભાવના છે એ ભાવના વિશેષ ઊભી થતી હોય એવું આપણને આ સમગ્ર ચિત્રમાં જોવા મળે છે એટલે કે આખી એક બાબત અહીંયા પણ આપણને જોવા થ જોવા મળે છે કે લડાયક વંશની આખી વાત પણ એક મહત્ત્વની સમજવા જેવી છે એક બીજો મહત્ત્વનો મુદ્દો એ ઇતિહાસમાં વિકૃતિ ઇતિહાસમાં જે સત્ય હોવું જોઈએ એ ઇતિહાસમાં જે એક આખી વિકૃતિનો ખ્યાલ એક વિકૃતિની એક આ બાબત એ અંગ્રેજો દ્વારા ઊભી થયેલી આપણને જોવા મળે છે એમાં ઇતિહાસ જે રીતે રજૂ થયો એ ઇતિહાસના સંદર્ભમાં એવું સમજાવવા માટેનો પ્રયાસ થયો છે કે હિન્દુસ્તાન હંમેશા નિરંકુશ શાસકો અને તાનાશાહીનું રાજ્ય રહ્યું હતું અંગ્રેજી શાસને વાસ્તવમાં હિન્દુઓને મુસલમાનોના દુર્વ્યવહારથી છૂટકો છુટકારો અપાવે છે આ એક બીજું સ્ટેટમેન્ટ એ લોકોએ કર્યું પહેલું વિધાન એવું આવે છે કે હંમેશા નિરંકુશ શાસકો જેને બેફામ જેને જેમ વર્તવું હોય જે જેને જે શાસકોને જે રીતે વર્તવું હોય એ રીતે એ લોકોએ આ હિન્દુસ્તાન પર શાસક શાસન કર્યું અને જેને જેમ લૂંટવા હતા એમ લોકોને લૂંટ્યા એમને મન ફાવે એ રીતે એમને હિન્દુસ્તાનને ની તબાહી છે એ કરી છે અને અંગ્રેજી શાસન આવ્યું એને કારણે જ હિન્દુઓ મુસ્લિમોથી એના દુર્વ્યવહારોથી એમને છુટકારો મળ્યો છે એવી વાત અહીંયા આગળ અંગ્રેજી શાસકોએ આ દેશના લોકોની અંદરમાં નાખવાનો પ્રયાસ છે એ કર્યો ત્રીજો એક ઇતિહાસની અંદર આ ઇતિહાસના બધા બ્રાહ્મક ખ્યાલો છે મિત્રો એ હકીકતમાં આવું હતું નહીં અકબરે અકબરે દિને ઇલાઈ આખી ધર્મની સ્થાપના કરી હતી એટલે હિન્દુ મુસ્લિમ પરસ્પર સદભાવના હતી એવું નહોતું કે પહેલેથી જ આ બધી બાબતોમાં માત્ર ને માત્ર એક એક પૂર્વગ્રહથી જ આ વસ્તુઓ ચાલી આવતી હતી પણ માત્ર અંગ્રેજી શાસન આવ્યું અને આ બધું દુર્વ્યવહારથી છુટકારો મળ્યો અને આવું બધું થતું હતું એવી એક વાત ઇતિહાસને એક વિકૃત રીતે મૂકવામાં આવી છે ત્રીજી એક મહત્ત્વનો મુદ્દો એણે કીધો કે હિન્દુ મુસ્લિમ પહેલેથી જ જુદા જુદા જૂથોમાં વહેંચાયેલા હતા શાળા કોલેજોમાં ભણાવવામાં આવતા ઇતિહાસે મુખ્યત્વે ધાર્મિક ભાવનાઓ ભડકાવી છે અને અંતમાં આપ જોઈ શકો છો આપણી સ્ક્રીન પર કે ગાંધીજીએ બહુ સરસ વાત આપણી સમક્ષ મૂકી છે કે અમારા દેશમાં સાંપ્રદાયિક સદભાવ ત્યાં સુધી સ્થિર સ્વરૂપે સ્થાપિત નહીં થાય જ્યાં સુધી શાળા અને કોલેજોમાં ઇતિહાસની ચોપડીઓમાં ઇતિહાસ ખૂબ જ વિકૃત સ્વરૂપે ભણાવવામાં આવ્યા કરશે બહુ મહત્ત્વનો મુદ્દો મહાત્મા ગાંધીજીએ આપણી સમક્ષ મૂક્યો કે ઇતિહાસને જો વિકૃત સ્વરૂપે મૂકવામાં આવશે અને ઇતિહાસને કારણ કે કોઈ પણ રાષ્ટ્રનો ઇતિહાસ એ જો વ્યવસ્થિત અને સાચા સ્વરૂપમાં રજૂ થતો હોય છે તો એ રાષ્ટ્ર માટેનું ગૌરવ હંમેશા વિદ્યાર્થીઓની અંદર જાગૃત થતું હોય છે પણ જ્યાં હકીકતો જ્યાં હકીકતો જ સત્યથી વેગળી રીતે રજૂ કરવામાં આવે હકીકતોને જુદા સ્વરૂપમાં મૂકવામાં આવે તો એને કારણે એ ક્યારેય રાષ્ટ્રીય અસ્મિતા ઊભી થતી નથી પરિણામે વધારેમાં વધારે એક બે કોમ પ્રત્યેનું જે વૈમનસ્ય છે એ વૈમનસ્ય ઊભું થતું હોય છે એની પ્રત્યેના પૂર્વગ્રહો છે એ પૂર્વગ્રહો ઊભા થતા હોય છે અને એટલા માટે જ ગાંધીજીને પોતાને એવું લાગ્યું કે જો દેશમાં સાંપ્રદાયિક સદભાવની જરૂર હશે તો ઇતિહાસની અંદરની જે વિકૃતિ છે ઇતિહાસની અંદર જે ખ્યાલો અથવા તો ખોટી રીતે જે વસ્તુઓ રજૂ થઈ છે એને દૂર કરવી જ જોઈશે જો એ નહીં થાય તો કદાચ આ સત્ય હકીકતો લોકો સુધી નહીં પહોંચે એવી એક બીક એવો એક ડર ગાંધીજીના સંદર્ભમાં પણ આપણને જોવા મળે છે એટલે ઇતિહાસને જુદી રીતે રજૂ કરવો ઐતિહાસિક સત્યોને જુદી રીતે રજૂ કરવા એવા કંઈક પ્રયાસો પણ અહીંયા થતાં આપણને જોવા મળે છે ત્યાર પછીની વાત છે કોમવાદી તનાવ અને રાજકારણનો જે કંઈ પણ ઉદભવ છે તો એવી એક આખી પરિસ્થિતિ પણ અંગ્રેજોના સમયગાળામાં જ નિર્માણ પામી અને જેને કારણે રાષ્ટ્રીય એકતાને વધારેમાં વધારે નુકસાન થયું એવું જોવા મળે છે અંગ્રેજોની નીતિથી હિન્દુ મુસ્લિમ વૈમનસ્ય વધ્યું છે વીસમી સદીના પૂર્વાર્ધમાં ઓગણીસો છ સાત ઓગણીસસો અઢાર ઓગણીસસો છવ્વીસ ઓગણીસો ત્રીસ અને ઓગણીસો છેતાલીસમાં સાંપ્રદાયિક રમખાણો થયા મોટા પાયો પર આખા રાષ્ટ્રની અંદર આ કુમવાદના સંદર્ભમાં રમખાણો થયા હોય એવું આપણને જોવા મળે છે કોમી બાબત એમાં સૌથી વધારે મહત્ત્વની પુરવાર થઈ હોય એવું આપણને જોવા મળે છે મુસ્લિમ શાસન દરમિયાન પણ તનાવો મતભેદો હતા પરંતુ તે સાંપ્રદાયિક ન હતા એ શાસન દરમિયાન પણ તનાવો અને મતભેદો હંમેશા હતા પણ ક્યાંક એ સાંપ્રદાયિક સ્વરૂપ ન હતું એવી વાત પણ આ ઐતિહાસિક રીતે આ પુસ્તકના સંદર્ભમાં મૂકવામાં આવી છે સામાજિક સાંસ્કૃતિક ક્ષેત્રે બંને સાથે મળીને ચાલતા હતા હિન્દુઓને પીરમાં અને મુસ્લિમોને અવતારોમાં શ્રદ્ધા હતી અહીંયા આગળ એક બહુ સરસ ઉદાહરણ આ પુસ્તકમાં ટાંકવામાં આવ્યું છે કે નવાબ મિર્ઝાફર હતા એ નવાબ મિર્ઝાફરને અંત સમયે કિરીટેશ્વર દેવીના ચરણામૃતની ઈચ્છા એમણે વ્યક્ત કરી હતી કે ચરણામૃતનું પાન પોતે કરવું છે અને એ સમયના જે રાજા નંદ હતા એમણે આ એક જે ચરણામૃતનું જે આખું પાણી છે જળ છે એમને અંત સમયે મોઢામાં મૂક્યું હતું એવી ઐતિહાસિક સત્ય પણ અહીંયા મૂકવામાં આવ્યું છે એટલે પણ જ્યારે અંગ્રેજોને સામ્રાજ્યવાદ નો એનું પોતાનું સામ્રાજ્ય નો વિસ્તાર કરવો હતો એને વધારેમાં વધારે આગળ વધારવું હતું ત્યારે હંમેશા આ પ્રશ્નો અહીંયા આગળ આપણને આવીને ઊભેલા જોવા મળે છે અને હંમેશા કેવી રીતે આ બંને કોમ કારણ કે હિન્દુ મુસ્લિમના સંદર્ભમાં આ આ એ લીડિંગ કોમ્યુનિટી કદાચ સૌથી વધારે આ દેશમાં કદાચ કોઈ કોઈ ધર્મના લોકોની વસ્તી હોય તો એ હતી બ્યાસી ટકા જેટલા હિન્દુઓની અને ત્યાર પછીના બીજા ક્રમે કોઈ આવતા હોય તો એ મુસ્લિમો હતા એટલે હિન્દુ મુસ્લિમ વચ્ચે જો એકતા આવશે અથવા તો હિન્દુ મુસ્લિમ વચ્ચે જો કોઈપણ પ્રકારનું વેરજેર નહીં ને આ બે કોમ જો સંપીને રહેશે તો કદાચ એ પોતાનું શાસન પોતાનું સામ્રાજ્ય એ સામ્રાજ્યનો વિસ્તાર એનો વ્યાપ નહીં વધી શકે એવી એક બીક એવી એક એવો એવી એવો એક ભય અંગ્રેજોને કાયમ રહ્યો છે અને એને પરિણામે આ સૌથી વધારે વધારે કોમવાદી તનાવ અને રાજકારણનો એમને સૌથી વધારે ઉપયોગ અંગ્રેજોએ પોતાના સંદર્ભમાં કર્યો હોય એવું આપણને જોવા મળે છે એટલે આ બધા મહત્ત્વના મુદ્દાઓના સંદર્ભમાં આપણે આગળ વાત કરીએ છીએ કે આ જે બાબતો એ રાષ્ટ્રીય એકતાને તોડનારી બનેલી આપણને જોવા મળે છે ધારાસભામાં પ્રતિનિધિત્વ માટે પણ હંમેશા જે કંઈ પણ એક આખું ચિત્ર આપણને ઊભું થયેલું જોવા મળે છે કે ઓગણીસો ત્રીસમાં સાયમન કમિશનના અહેવાલથી વિધાનસભામાં સાંપ્રદાયિક પ્રતિનિધિત્વ અને સાંપ્રદાયિક આધાર પર બેઠકોની વ્યવસ્થા નક્કી થાય ચૂંટણી મધ્યમ વર્ગના વિસ્તારો સુધી મર્યાદિત બની હતી અને હિન્દુઓ અને દલિતોને જુદા પાડવાની વ્યવસ્થા પણ છે એ નક્કી કરવામાં આવી હતી એટલે આ એક બાબત પણ ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રીય એકતાને તોડનારી હતી કે જેમાં વિધાનસભા જેવી બેઠકો હોય તો એની અંદર સાંપ્રદાયિક પ્રતિનિધિત્વ અને સાંપ્રદાયિક આધારો મહત્વના બનતા હતા ચૂંટણીમાં પણ મધ્યમ વર્ગના લોકો સુધી જે મર્યાદિત હતી અને હિન્દુઓ અને દલિતોને જુદા પાડવાની વ્યવસ્થા પણ અહીંયા આપણને ઊભી થયેલી જોવા મળે છે નોકરીઓમાં પણ આ એક ભેદભાવભરી નીતિ અંગ્રેજો દ્વારા આપણને ઉદભવેલી જોવા મળે છે ઓગણીસો સાત સપ્ટેમ્બરનો આની આ વાત છે કે બંગાળમાં એ સમયે રૂપિયા પંદરથી સો સુધીનો પગાર મેળવતા હિન્દુઓની સંખ્યા આઠ હજાર બસો બાસઠ હતી જ્યારે મુસ્લિમોની સંખ્યા એક હજાર બસો પાંત્રીસની હતી તો નોકરીઓમાં પણ આવી એક ભેદભાવ અથવા તો આવી એક વ્યવસ્થા અંગ્રેજોએ દાખલ કરેલી આપણને જોવા મળે છે ખેતીના સંબંધોમાં પણ જમીનદારો અને ગણોતિયાઓના ઝઘડામાં પણ સાંપ્રદાયિક તંગદીલીના બીજનું રોપણ છે એ બીજ રોપાયા હોય એવું જોવા મળે છે જમીનદારોમાં હિન્દુઓ વધુ હતા અને ગણોતિયાઓમાં મુસ્લિમો વધારે હતા એટલે એ વચ્ચેના જે કંઈ પણ જમીનદારો અને ગણોતિયાઓ વચ્ચેના સંબંધોમાં પણ હંમેશા તંગદીલી પ્રવર્તતી હોય એવું આપણને જોવા મળે છે એની સાથે સાથે સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રની જે વાત છે એમાં હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે અંતર વધતું હોય એવું આપણને જોવા મળે છે સાંપ્રદાયિક તણાવને લીધે જ્ઞાતિ આધારિત ભાગલાઓને પ્રોત્સાહન છે એ મળ્યું જિલ્લા જિલ્લા બોર્ડ નગરપાલિકાઓ કોલેજો વિશ્વવિદ્યાલયો સરકારી શાળાઓમાં એ રીતની વ્યવસ્થા ઊભી કરાય કે જેથી અથડામણો વધારે વધારે ઊભી થાય ઓગણીસો એકમાં અંગ્રેજોએ જ્ઞાતિ આધારિત આખી વસ્તી ગણતરી છે વસ્તી ગણતરી કરાવી જાતીય જૂથો રચાયા અને સાચો ખોટો ઇતિહાસ લખવા માટે બધાને પ્રોત્સાહન છે મળ્યું હોય એવું આપણને જોવા મળે છે તો સામાજિક સાંસ્કૃતિક ક્ષેત્રમાં પણ આખી ઘટના આપણને જોવા મળે છે પ્રાદેશિક ભાવનાઓ અને ઓળખનો ઉદ્ભવ તો એમાં વીસમી સદીની શરૂઆતમાં ભાષા આધારિત પ્રદેશો વિકસ્યા ઓગણીસો ચુમ્માલીસમાં મદ્રાસના આંધ્ર જિલ્લામાં અલગ પ્રાંત માટે ચળવળ શરૂ થઈ ઓગણીસો પાંચમાં બંગાળના ભાગલા પડ્યા એમાં લોર્ડ કરઝને પ્રાદેશિક ભાવનાનું નિદર્શન રજૂ કર્યું મુંબઈ મદ્રાસ કલકત્તા વગેરે જુદા જુદા પ્રદેશોને અને ભાષાઓના સંયોજનને પોતાના તાબા હસ્તકાણ્યા જોકે કોઈપણ પ્રદેશવાદે રાષ્ટ્રીય ચળવળનો વિરોધ કર્યો ન હતો જલિયાવાલા બાગની ઘટના હોય કે આંધ્રના દરિયાકિનારાના વિસ્તારમાં અસહકારની ચળવળ તેનો પડઘો હંમેશા સમગ્ર રાષ્ટ્રમાં પડ્યો છે એટલે પ્રાદેશિક ભાવનાઓનો ભાવનાઓ અને ઓળખનો ઉદ્ભવ એની આખી આ બાબતમાં પણ અહીંયા આગળ ચર્ચા થયેલી આમાં જોવા મળે છે કે જુદા જુદા પ્રદેશો ભાષા પ્રમાણે અને બોલી પ્રમાણે પણ વિકસ્યા છે જાતિ અને જ્ઞાતિ પ્રમાણે પણ વિકસ્યા છે પણ અહીંયા આગળ જ્યાં મદ્રાસની અંદરની વાત હોય કે બંગાળના ભાગલામાં લોર્ડ કરજને કરેલું નિદર્શન હોય રજૂ કરેલું નિદર્શન હોય પણ હંમેશા એક વસ્તુ અહીંયા જોવા મળી છે કે પ્રાદેશિક વાદની એક વાત ઉદભવી છે પણ ક્યાંય એણે રાષ્ટ્રીય એકતાના સંદર્ભમાં ક્યાંય કોઈ પ્રદેશવાદ ક્યાંય હાવી થયેલો આપણને જોવા મળતો નથી જલિયાવાલા બાગની કરુણ ઘટના હોય કે અહીંયા આગળ આંધ્રના દરિયા કિનારાની કોઈ વાત હોય પણ એમાં સમગ્ર રાષ્ટ્ર એ સમગ્ર રાષ્ટ્રએ એની પર પોતાનો પ્રતિભાવ છે એ પ્રતિસાદ છે એ આપ્યો છે પ્રતિભાવ છે એ આપ્યો છે એમાં હંમેશા એક જ વાત રહી છે કે ત્યારે રાષ્ટ્રીય એકતા કેવી રીતે વધારે મજબૂત બને તો મિત્રો આ એક આખું એકમ જે આપણે આમાંથી પસાર થયા એક આખા એકમના સંદર્ભમાં જ્યારે આપણે વાત કરી કે બ્રિટિશ શાસન આનું અને ટૂંકમાં જો સમજાવવું હોય તો કદાચ ટૂંકમાં આપણે એવું કહી શકીએ જ્યારે કે બ્રિટિશ શાસન કે જે માત્ર વ્યાપારના હેતુથી આવેલી એક ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જે કેટલાક લોકો એને ધીમે ધીમે સામ્રાજ્યવાદનો કેવી રીતે વિસ્તાર કરવા માટે પોતે ભારતના ભોગે કેવી રીતે બ્રિટન સમૃદ્ધ થઈ શકે અથવા બ્રિટન વધારેને વધારે એ પોતે પોતાની સત્તા છે એ સત્તા જમાવી શકે એવી જે કોઈ પણ એક વાત અહીંયા આગળ આપણને આખા ચિત્રમાં ઉદ્ભવતી આપણને જોવા મળે છે અને એની માટે એમણે તમામ ક્ષેત્રોમાં એ તમામ ક્ષેત્રોમાં એ ખેડૂતો હોય આદિવાસીઓ હોય નોકરીઓ હોય ખેતીના સંબંધો હોય પ્રાદેશિક બાબતો હોય કોમી તનાવ અને રાજકારણની કોઈ વાત હોય આવી કોઈ પણ બાબતની અંદર એ કેવીને કેવી રીતે બે કોમો વચ્ચેનું વધારેને વધારે વયમનસ્ય વધતું જાય અંતર વધતું જાય અને પોતે સારામાં સારી રીતે કેવી રીતે શાસન કરી શકે એવા મહત્વના મુદ્દાઓ આ એકમના સંદર્ભમાં આપણે સમજ્યા છીએ અને આ જ આખી વાત અહીંયા આગળ વણી લેવાનો પ્રયાસ આ એકમમાં આપણે જોયો છે તો મિત્રો હવે પછીનો જે મુદ્દો છે એ મુદ્દામાં એકમ બેમાં આપણે હવે ડૉક્ટર નયનેશભાઈને સાંભળવાના છીએ તો ડૉક્ટર નયનેશભાઈને હવે વાત કરીશું કે આપણને જે આ જે એકમ છે એકમ બેના સંદર્ભમાં રાષ્ટ્રીય એકતાની જે સમસ્યા છે એમાં જ્ઞાતિ અને જનજાતિ જ્ઞાતિ અને જનજાતિ વિશેની વાત એ હવે પછી આપણે સાંભળીશું આપણા દેશના એક ઉત્તમ વિદ્યાર્થી એકલવ્યની કથા તો આપ જાણો છો આજે એ કથાને જરા જુદી રીતે જોવાનો પણ પ્રયત્ન કરીએ યાદ કરો એ દિવસ એવો હતો જ્યારે એકલવ્યએ કેવળ અવાજ સાંભળીને શ્વાનને લક્ષ્ય બનાવ્યો અને એવી રીતે પાંચ બાણ છોડ્યા કે ન તો એ શ્વાનની હિંસા થઈ